नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत छे। राज्य में रोज चौंकावनारा समाचारों अने किस्साओ सामे आवता रहे छे, जेमां धोरण 8 ना विद्यार्थीनी बेनपणीना भाईनी नजर बगड़ी हती। विद्यार्थीने लग्नने लालच आपीने शाळामां बाथरूममां बे वार दुष्कर्म आचर्यु हतु। त्यारबाद अवसंतोषाई जता आरोपीए विद्यार्थीने कह्युं हतुं के हवे तू तारा रस्ते न अने हुं मारा रस्ते, हवे आपणे वच्चे काई ज नथी। आ अंगे विद्यार्थीने परिवारने जाण करता बी डिविजन पोलीस स्टेशन फरियाद दाखल थई छे। पोलीसे आ अंगे तपास हाथ धरी छे। राजकोटमां धोरण 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી પોતાની બેનપણીના ઘરે અવારનવાર અભ્યાસ કરવા માટે જતી હતી, જો કે બેનપણીના ભાઈએ લગ્નની લાલચ આપીને બે વાર દુષ્કર્મ આચર્યું હતું। આ મુદ્દે લગ્ન કરવા સગીરા યુવકને સુરતમાં બોલાવ્યો હતો। આ મુદ્દે લગ્ન કરવા સગીરાને શખ્સે સુરત બોલાવ્યા બાદ કહ્યું હતું કે હવે તારી મારી વચ્ચે કાંઈ જ નથી। યુવતી તેના સંબંધીના ઘરે ગઈ હતી, ત્યાંથી રાજકોટ પરત ફરી હતી। બાદમાં રાજકોટ આવી તેણે તેના પોતાના માતાને સમગ્ર હકીકત જણાવી હતી, જેથી માતાએ તેને હિંમત આપતા આખરે તેણે ફરિયાદ દાખલ કરાવી હતી। યુવતીની માતાએ કહ્યું કે મારી દીકરીની બેનપણીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી સુરત રહેતો તેનો કૌટુંબિક ભાઈ શેખર રાજકોટ આવ્યો હતો, જેથી શેખર સાથે મારી પુત્રીનો પરિચય થયો હતો। ત્યારબાદ બંને એકબીજા સાથે ફોન પર વાતચીત કરતા રહેતા હતા। ત્યારબાદ લગ્નની લાલચ આપીને રાજકોટમાં અલગ અલગ સ્થળે બે વખત મરજી વિરુદ્ધનું દુષ્કર્મ ગુજાર્યું હતું, જો કે રાજકોટથી સુરત ગયા બાદ થોડા દિવસ બાદ તમામ સંબંધો કાપી નાખ્યા હતા, જેથી યુવતીએ કોઈને કહ્યા વગર સુરત પહોંચી હતી। તો બસ મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। વિડીયો ગમે તો વિડીયો